વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવું બટાકાનું ટેસ્ટફુલ ફરાળી શાક અને રાજગ્રના લોટની ભાખરી બનાવીશું હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે એકાદશી કે નવરાત્ર જેવા ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરારી વાનગીની રેસિપી શેર કરીશ બટાકાનું કોરું શાક અને રાજગ્રના લોટની ભાખરી આ બંને વાનગી વધારાની મહેનત વગર માત્ર અઢારથી વીસ મિનિટમાં જ બનાવી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ શાક બનાવવા માટે ચાર મીડિયમ સાઇઝના બટાકા બાફી લીધા એની ઉપરની છાલ હટાવીને નાની ટુકડીમાં કાપી લેશું શાકનો મસાલો વાટવા માટે ત્રણ નંગ તીખા લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો લીધો આ બંનેને નાની ટુકડીમાં કાપી લેશું સાથે જોઈશે બે ટેબલ સ્પૂન શેકીને છાલ કાઢેલા સીંગદાણા એક ટી સ્પૂન આખું જીરું અને કઢી લીમડાના પાન હવે મસાલો વાટવા માટે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું એમાં કાપેલા આડુ મરચાં નાખીને પાંચથી છ કઢી લીમડાના પાન ઉમેરીશું બાકીના શાકનો વઘાર કરીએ એમાં આખા નાખીશું સાથે એમાં સિંગ દાણા ઉમેરીને ઝાડનું ઢાંકણ બંધ કરીશું ત્યારબાદ એમાંની સામગ્રી અટકચરી વાટી લઈએ હવે એ જ મિક્સર જારમાં એક ટેબલ સ્પૂન સૂકા કોપરાનું બુરું ઉમેરીને થોડી સેકન્ડ માટે સાથે ફેરવી લઈશું એટલે બધું મિક્સ થઈ જાય શાક માટે મસાલો રેડી છે એને મિક્સર જાર એક ડીશમાં લઈ લીધો એમાં બાકીના કઢી લીમડાના પાન ઉમેરીશું દરેક બટાકાની છાલ ઉતારીને કાપી લીધા હવે આગળ શાક બનાવવા માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખીને ફ્રાયપેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીને એમાં એક ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી ઉમેરીશું ઘી પીગળે ત્યાર પછી એમાં આખું જીરું ઉમેરીને મિક્સ કરી લઈએ એને થોડી સેકન્ડ માટે સાંટળી લીધા બાદ હવે ફ્રાયપેનમાં તૈયાર કરીને રાખેલો મસાલો અને કઢી લીમડાના પાન ઉમેરીને મિક્સ કરીશું આશરે એક મિનિટ માટે મસાલો સાંટડી લીધો હવે ફ્રાયપેનમાં કાપેલા બટાકા ઉમેરીને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ હવે એમાં સ્વાદ પ્રમાણે પોણી ટી સ્પૂન જેટલું ઉપવાસમાં ખાવાનું સીંડવ મીઠું એક ટી ખાંડ અને એક ટી જેટલો લીંબુનો રસ ઉમેરીને બટાકા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ હવે શાકમાં કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીને થોડીવાર માટે ઠવા દઈશું એટલે એમાં ખાંડ ઓગળીને સારી રીતે મિક્સ થઈ જાય શાક રેડી છે તો હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરીશું ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરીને ફ્રાય પેનમાંથી એને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ બટાકાનું ફરાળી શાક રેડી છે તો હવે એની સાથે ખાવા માટે રાજગ્રના લોટની ભાખરી બનાવીશું ફરાળી ભાખરીનો લોટ બાંધવા માટે એક વાસણ લીધું એમાં અડધો કપ પ્લસ બે ટેબલ સ્પૂન એટલે કે આશરે પોણો કપ જેટલો રાજગરાનો લોટ લઈશું હવે લોટમાં વચ્ચે ખાડો કરીને એક એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું હું અહીં ગાય છાપ રાજગરાનો લોટ વાપરું છું કારણ કે એની ભાખરી ટેસ્ટમાં સારી લાગે અને ઘણી પોચી બને લોટમાં મોણ માટે હમણાં તેલ કે ઘી ઉમેરવાની જરૂર નથી આ લોટમાં પાણી ઓછું સમાય માટે એક એક ચમચી જેટલું જ નાખીને લોટ બાંધવો હવે આ લોટ બંડાઈ ગયો અને એના માટે અડધો કપ જેટલું પાણી લીધું હતું એમાંથી પા ભાગનું બચી ગયું હવે હાથમાં થોડું ઘી લગાવીને લોટ કેળવી લઈશું ત્યાર પછી એમાંથી ભાખરી બનાવવા માટે લુવા કરી લઈએ લોટમાંથી એક સરખા ચાર લુવા થયા હવે એને ગોળ અને ચપટા કરી લઈએ ભાખરી વણવા માટે એક જાડ પ્લાસ્ટિકની સીટ લીધી એની ઉપર ઘીવાળો હાથ ફેરવી લઈશું ત્યાર પછી એની ઉપર લોટનો એક લુવો લઈને એમાંથી ભાખરી વણી લઈશું રાજાગરાનો લોટ ગ્લુટન ફ્રી હોય છે પાટલી ઉપર એની ભાખરી વણવામાં આવે તો ઉઠાવતી વખતે તૂટી જાય માટે બને ત્યાં સુધી આ રીતે પ્લાસ્ટિકની સીટ ઉપર જ વણવી હવે આ ભાખરી વણી લીધી તો એને શેકી લઈએ એના માટે બીજી અલગથી ટવી લેવાની જરૂર નથી જે ફ્રાય પેનમાં આગળ શાક બનાવ્યું હતું એ સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી હવે વણેલી ભાખરી પ્લાસ્ટિકની સીટ ઉપરથી હાથમાં લઈને એમાં શેકવા મૂકીશું થોડી સેકન્ડ પછી એને પલટાવીને એની ઉપર દેશી ઘી લગાવીશું અને થોડી સેકન્ડ પછી ફરી પલટાવીને બીજી સાઈડે પણ એ જ પ્રમાણે ઘી લગાવીશું હવે આ ભાખરીની બંને સાઈડે ગોલ્ડન છાંટ આવે ત્યાં સુધી એને ટવેઠા વડે દબાવતા રહીને શેકી લઈએ આશરે બે મિનિટ પછી ભાખરી શેકાઈને તૈયાર થઈ ગઈ માટે એને પેનમાંથી લઈને એક ડીશમાં મૂકીશું અને આ જ પ્રમાણે બાકીની ભાખરી વણીને શેકી લઈએ રાજાગરાના લોટની ગરમ ગરમ ભાખરી તૈયાર છે તો હવે એને શાક સાથે ખાવા માટે થાળીમાં લઈશું બટાકાનું સુપર ટેસ્ટી ચટાકેદાર ફરાળી શાક સિઝનલ ફળ ઘરનું જમાવેલું મોડું દહીં અને રાજાગરાના લોટની ગરમા ગરમ રૂ જેવી પોચી ભાખરી વ્રત કે ઉપવાસમાં ખાવા માટે બસ આટલું જ હોય તો બીજી કોઈ આઈ તમને જરૂર ન પડે બટાકાનું ફરાળી શાક તમે આ રીતે બનાવશો તો ઘરમાં નાના મોટા બધાને જ ભાવશે અને આ શાક એવું કે વ્રત કે ઉપવાસ ન હોય તો પણ બનાવીને ખાઈ શકાય માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી